गांधी જયંતિના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોને એક અનોખો કોલ ટુ એક્શન આપવામાં આવ્યો છે। વડાપ્રધાને મન કી બાતના 105માં એપિસોડમાં રવિવારે સવારે 10 વાગે સ્વચ્છતા માટે 1 કલાક શ્રમદાન માટે અપીલ કરી હતી। શ્રમદાનની વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવતા આજે સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ શ્રી આર પાટીલે શ્રમદાન કર્યું હતું। આવતીકાલે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની સમગ્ર દેશ સાથે વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। આ ઉજવણી પહેલાં બાપુને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશ 1 કલાક સ્વચ્છતા માટે શ્રમદાન આપવાની અપીલ કરવામાં આવી હતી। વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલને સમગ્ર રાષ્ટ્રના લોકો દ્વારા ઝીલી લેવામાં આવી છે। ત્યારે સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા પણ સુરત શહેરમાં નાવડી ઓવારાને સ્વચ્છ બનાવવા માટે 1 કલાક સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ નવસારી સાંસદ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા। તેમણે પોતે પણ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું। સી આર પાટીલે તમામ ધારાસભ્યો, મનપાના પદાધિકારીઓ સહિત સુરતીઓએ સ્વચ્છતા માટે શ્રમદાન કરવા માટે અપીલ કરી। મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સી આર પાટીલ સહિત ધારાસભ્યો, મનપાના પદાધિકારીઓ વચ્ચે હાજર રહ્યા હતા। વડાપ્રધાન દ્વારા 15 દિવસ સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવવા માટેની અપીલ કરવામાં આવી છે। સુરત શહેર સમગ્ર દેશભરમાં સ્વચ્છતા માટે બીજા ક્રમાંક આવે છે, તેમ છતાં પણ વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લઈને 15 દિવસ સુધી સતત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે। સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પણ સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું। તેમણે પણ સ્વચ્છતા માટેના શ્રમદાનને સુરતીઓને જોડાવવા માટે અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। નમસ્કાર મિત્રો, આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને 1 તારીખ 1 ઘંટા મહાત્મા ગાંધીજી કી 2 ઓક્ટોબર કી જયંતિ કે ઉપર સફાઈ અભિયાન કે લીએ આહવાન કિયા હુઆ હૈ। इस आह्वान के समर्थन पे पूरे देश के लोग सफाई कर रहे हैं। सूरत शहर में भी 30 वार्ड में 60 जगह पर हर जगह पर 1500 लोग इस सफाई में जुड़े हुए। सूरत शहर के सभी भाई बहन आगेवान जुड़े हुए, भारतीय जनता पार्टी के पदाधिकारी और इलेक्टेड मेंबर, कॉरपोरेशन में कमिश्नर से लेकर सफाई कर्मी तक, वो सभी इस सफाई जिम्मे में जुड़े हुए। हर जगह पर 1500 लोग होने के कारण हर वार्ड में 2 जगह बहुत अच्छी तरह सफाई हो रही है। यहाँ पर जो गणपति विसर्जन के बाद तो थोड़ी बहुत गंदगी थी, जो पहले तो सफाई यहाँ के सभी जो खरवा समाज के लोगों ने की हुई थी, मगर आज उसको माइक्रो सफाई करते हुए इस नावड़ी वारों को भी पूरा स्वच्छ किया गया है। महात्मा गांधी जी की जो अपेक्षा होती थी सफाई के लिए, जो उनको दुराग्रह होता था, आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने भी उसी पथ पर चलते हुए पूरे देश के लोगों को सफाई का महत्व भी समझाया और सफाई में जोड़े हैं, और खुद भी अलग अलग जगह पर अलग अलग समय पे सफाई करते रहते हैं या सफाई की बात भी करते रहते हैं। उससे देश में बच्चों से लेकर सब तक जो सफाई के लिए जो जागृति आई है वो बहुत अच्छी बात है। हमारे लिए ये आने वाले समय में ये सफाई जिम्मे बहुत अच्छा परिणाम देगी। भारत माता की जय। जी माननीय वडाप्रधान श्री, समग्र भारत देश में एक जुंबेश उपाड़ी छे, 1 તારીખ 1 કલાક શ્રમદાન આ અભિયાનનું માર્ગદર્શન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં પણ એમનું આયોજન કરવામાં આવ્યું છે। 60 જેટલી જગ્યાઓ પર સુરત શહેરમાં એમનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં એમપી શ્રી માનની સી આર પાટીલ સાહેબ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, પદાધિકારીશ્રીઓ, સુરત શહેરના લોકો, ધાર્મિક સંસ્થાઓ, શાળા અને કોલેજના બાળકો હજારોની સંખ્યામાં જોડાયા છે। એટલે સ્વચ્છતા કી મહાદાન એવા સંકલ્પ સાથે આજે સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા આ સમગ્ર કાર્યક્રમમાં જોડાય છે।